નમસ્કાર મિત્રો હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ જી કે વિથ એમમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતનું બજેટ જે હાલમાં જ રિલીઝ થયું છે બે હજાર વીસ એકવીસ માટે તેના વિશે વાત કરીશું અને આ વિડીયો આપણે એ રીતે બનાવેલો છે કે બજેટની અંદરથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એની બહાર નહીં હોય કેમ કે બધી જ વસ્તુ આપણે આ વિડીયોની અંદર આવરી લીધી છે જે મોસ્ટ એમપી રહેશે તમારી આવનાર એક્ઝામ માટે કેમ કે બજેટના પ્રશ્નો તો હંમેશા પૂછાતા આવ્યા છે અને પૂછાવાના જ છે ને લાસ્ટમાં મિત્રો તમારી ટેસ્ટ રાખવામાં આવે છે જે વિડીયો આપણે જોઈએ છીએ તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે તો લાસ્ટ સુધી વિડીયો જોજો જેથી તમને ઉપયોગી બને અને આવનાર એક્ઝામમાં તમે સારા એવા માર્ક્સ લઈ આવી શકો આની અંદર જે આ મહત્વની જાહેરાતો થયેલી છે તે અને આપણે પરીક્ષાલક્ષી જેટલું પણ મહત્ત્વનું છે તે આજના વિડીયોમાં જોઈશું આગળ વધીએ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્યના નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ બે હજાર વીસ એકવીસ માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું કોના દ્વારા પૂછે તો નીતિનભાઈ પટેલ દ્વારા અત્યાર સુધીનું ગુજરાત સરકારમાં સૌથી વધુ વખત બજેટ એટલે કે અઢાર વખત રજૂ કરનાર વજુભાઈ વાળા હતા કોણ હતા વજુભાઈ વાળા જે હાલ કર્ણાટકના રાજ્યપાલ છે નીતિનભાઈ પટેલે આઠમી વખત બજેટ રજૂ કર્યું આ કેટલામી વખત હતું આઠમી વખત તો આ રીતે તમારે પ્રશ્નો બનાવતા જવાના જવાબ આપતા જવાના કેમ કે હું બનાવીશ તો વિડીયો ખૂબ લાંબો થશે એટલા માટે વર્ષ બે હજાર એકવીસનું વચગાળાનું અંદાજપત્ર બે લાખ સત્તર હજાર બસો ને સત્યાસી કરોડનું કદ ધરાવે છે તો કદ પણ ખાસ યાદ રાખવું ગુજરાત વિધાનસભાનું અંદાજપત્ર સત્ર છવ્વીસ ફેબ્રુઆરીથી શરૂ થયું આ સત્રનો સમયગાળો બાવીસ દિવસનો રહેશે કેટલા દિવસનો બાવીસ કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે વાત કરીએ તો તેના માટે સાત હજાર ચારસો ત્રેવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા દરે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે જે માટે હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે પાક વીમાનું પ્રીમિયમ ભરવા રૂપિયા અગિયારસો નેવું કરોડની જોગવાઈ થયેલી છે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત ત્રણસો કરોડ ફાળવવામાં આવ્યા છે કમોસમી વરસાદ વાવાઝોડું અતિવૃષ્ટિ જીવજંતુઓ ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના કઈ યોજના છે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાથી ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ ત્રીસ હજાર સહાય આપવામાં આવશે કેટલી ત્રીસ હજાર આવા સ્ટ્રકચરના બાંધકામ માટે એનએ ની મંજૂરીથી મુક્તિ આપવામાં આવશે જેના માટે ત્રણસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ઓગણત્રીસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર દીઠ પિસ્તાલીસ હજારથી લઈ અને સાઠ હજારની સહાય તેમજ આશરે બત્રીસ હજાર ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા રૂપિયા બસોને પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેટલી બસો પાંત્રીસ કરોડ ત્યારબાદ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ આ યોજના અંતર્ગત ગાય આધારિત કરનાર એટલે કે ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક રૂપિયા નવસો એટલે કે વાર્ષિક દસ હજાર આઠસો સહાય આપવામાં આવશે આગળ જોઈએ આ યોજના અંતર્ગત અંદાજે પચાસ હજાર ખેડૂતોને આવરી લેવા રૂપિયા બસ્સોને પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કિસાન પરિવહન યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂપિયા પચાસ હજારથી પંચોતેર હજાર સહાય આપવામાં આવશે અંદાજીત પાંચ હજાર ખેડૂતોને આનો લાભ આપવા માટે ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય છે તે દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં ચોખા કઠોળ બરછટ અનાજ કપાસ શેરડી તથા તેલીબિયા પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા અઠ્યોતેર કરોડની જોગવાઈ કરેલી છે ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ બોતેર કરોડની જોગવાઈ કરેલી છે એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા રૂપિયા ચોત્રીસ કરોડની જોગવાઈ કરેલી છે મિત્રો ડાયરેક્ટ એવો પ્રશ્નો પૂછાશે કે ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા યોજના હેઠળ કેટલા કરોડની જોગવાઈ કરવામાં આવી છે અથવા તો કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે એમાં ચાર ઓપ્શન હશે સિત્તેર હજાર એકોતેર હજાર બોતેર કે પંચોતેર હજાર તો આ રીતના પ્રશ્નો ડાયરેક્ટ પૂછાશે તો ખાસ જોતું જવું અને યાદ રાખતું જવું દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં આવેલી છે પંચમહાલ જિલ્લામાં હાલોલ ખાતે સ્થાપવા માટે બાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ક્યાં સ્થાપવામાં આવશે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે ગુજરાતની દેશની પ્રથમ છે અને ક્યાં થશે ગુજરાતમાં ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હાલોલ પંચમહાલ જિલ્લો નેક્સ્ટ પશુપાલન વિશે આપણે વાત કરીએ તો તેમાં મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે એક ભેંસ દીઠ એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ એકસો પચાસ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પચાસ ટકા રકમની સહાય આપવામાં આવશે રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજીત પંદર લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે જે માટે કુલ બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ગાયોની સારસંભાળ માટે પાંજરાપોળ માધ્યમથી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવશે આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન પાણી અને ટ્યુબવેલની સુવિધા સોલાર રૂફટોપની સ્થાપના ઘાસચારાના પ્લોટમાં માઇક્રો ઇરિગેશન સ્પીકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશે જે માટે કુલ સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ પશુપાલકોને ડેરી ફાર્મ પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા એક્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે કરુણા એમ્બ્યુલન્સ ઓગણીસો ને સેવા એકત્રીસ શહેરોમાં શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદૃઢ કરવા કુલ તેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે હજારો લારીવાળા ભાઈ બહેનો જે બાગાયત માટે આપણે વાત કરીએ તો તેમાં હજારો લારીવાળા ભાઈ બહેનો રોડ સાઈડમાં કે ખુલ્લી જગ્યામાં ઊભા રહી ફળફળાદી શાકભાજી વગેરેનું વેચાણ કરે છે તે સાઇઝની છત્રીઓ આપવામાં આવશે આવા અંદાજે પાસાઠ હજાર છૂટક વેચાણકારો માટે આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોના બાગાયતી પાકોનું કાપણી પછી થતું નુકસાન અટકાવવા અને મૂલ્યવર્ધન માટે પ્રાયોગિક ધોરણે બનાસકાંઠા જામનગર કચ્છ નવસારી અને છોટાઉદેપુરમાં એફપીઓ આધારિત માળખાકીય સુવિધાઓ માટે પચીસ કરોડ ફાળવ્યા કૃષિ યુનિવર્સિટી તો કૃષિ યુનિવર્સિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સંધન બનાવવા માટે સાતસો ને પચાસ કરોડ ફાળવ્યા કોને કૃષિ યુનિવર્સિટીઓને ત્યારબાદ મત્સ્ય ઉદ્યોગ પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારોને એન્જિન ખરીદવામાં સહાય આ યોજના અંતર્ગત દરિયાઈ ફિશિંગ બોટ બે સ્ટ્રોક ચાર સ્ટ્રોક આઈબીએમ અને ઓબીએમ એન્જિન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ વીસ હજારના પચાસ ટકા સહાય કરવામાં આવશે જે માટે નવ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો આ બધી ખરીદીમાં પચાસ ટકા સહાય કરવામાં આવે અને નવ કરોડની જોગવાઈ કરેલી છે નેક્સ્ટ માછીમારોની બોટના એન્જિનમાં વપરાતા ડીઝલ પર વેટ વેચાણવેરા માફી યોજના અંતર્ગત બસો કરોડ ફાળવ્યા ત્યારબાદ મત્સ્ય બંદરોના વિકાસ માટે દોઢસો કરોડ ફાળવ્યા મત્સ્ય બંદરો માટે દોઢસો કરોડ માછીમારોને આધુનિક સાધનો પૂરા પાડવા માટે રૂપિયા સત્યાસી કરોડ માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઈ શકે તે માટે બોટ પર સેફટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા બે કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે તો આમાંથી કોઈપણ પ્રશ્ન પૂછાઈ શકે બધા આંકડા યાદ રાખતા જવા ત્યારબાદ સહકાર ખેડૂતો ખેત પેદાશો વેચાણ માટે બજાર સમિતિઓમાં લાવે છે ત્યાં કમોસમી વરસાદ કે અન્ય કુદરતી આફત સમયે ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિમાં પાંચ હજાર મેટ્રિક ટન સુધીના ગોડાઉન બનાવવા માટે પચાસ કરોડ ફાળવવામાં આવ્યા નબળી કે બંધ ખાંડ સરકારી મિલોને જોડાણ કરતી સધર સુગર મિલને પચીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ભારત સરકારની યોજના અંતર્ગત વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં શેરડી પેમેન્ટ માટે ખાંડ સહકારી મંડળીઓએ પાંચ વર્ષની અવધિ માટે મેળવેલ સોફ્ટ લોનના વ્યાજ ભરવા પાત્ર થતાં વ્યાજના સાત ટકા કેટલા સાત અથવા ખરેખર ચૂકવવામાં આવનાર વ્યાજ બેમાંથી જે ઓછું હોય એટલી વ્યાજ સહાય વધુમાં વધુ ચાર વર્ષ સુધી અપાશે જેના માટે ત્રેવીસ કરોડ ફાળવવામાં આવ્યા છે જળ સંપત્તિ વિશે આપણે વાત કરીએ તો જળ સંપત્તિ વિભાગની વિવિધ કામગીરી માટે સાત હજાર બસો ને વીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ સૌની યોજના અંતર્ગત બત્રીસ જળાશય અડતાલીસ તળાવ અને એકસો ને એક્યાસી કરતા વધુ ચેકડેમોના કામ માટે સત્તરસો ને દસ કરોડ ફાળવ્યા ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે અટલ ભૂજલ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લાના ચોવીસ તાલુકા માટે સાતસો ને સત્તાવન કરોડ ફાળવવામાં આવ્યા શેના માટે ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ચેકડેમ તળાવો નવા અને ઊંડા માટે ત્રણસો ને છાસઠ કરોડ ફાળવાયા કચ્છમાં નર્મદાના પૂરના વધારાના પાણી દ્વારા સિંચાઈ સુવિધાઓ જે સત્તાવન હજાર આઠસો ને પચાસ હેક્ટર વિસ્તારને લાભ આપશે તેના માટે સો કરોડ ફાળવવામાં આવ્યા હેક્ટર કેટલું છે સત્તાવન હજાર આઠસો ને પચાસ ત્યારબાદ સાબરમતી નદી પર હીરપુરા અને વલાસણા બેરેજ માટે સાઠ કરોડ ફાળવવામાં આવ્યા આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ અગિયારસો ને બેતાલીસ કરોડ કરવામાં આવી છે કેટલી અગિયારસો ને બેતાલીસ કરોડ ત્યારબાદ આદિજાતિ વિસ્તાર માટે કુલ જોગવાઈ અગિયારસો બેતાલીસ કરોડ જે આપણે જોયું ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદવહન સિંચાઈ યોજના માટે બસો પચાસ કરોડ કડાણા જળાશય આધારિત વધારાના ચુમ્મોતેર તળાવ અને બાર નદી કાસમાં પાણીની પાઇપલાઇન માટે એકસો ત્રણ કરોડ સુરત જિલ્લાના તાપી કરજણ લિંક પાઇપલાઇન સિંચાઈ યોજના માટે બાણું કરોડ પાનમ જળાશય આધારિત યોજના માટે તોતેર કરોડ દક્ષિણ ગુજરાતમાં કાંકરાપાર ગોધરા વર્ડ ઉદવાહન સિંચાઈ યોજના માટે સિત્તેર કરોડ પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ આધારિત ઉદવહન યોજના માટે સત્તાવન કરોડ જ્યારે કરજણ જળાશય આધારિત પાઇપલાઇન કામગીરી માટે અઠયાવીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે ભાડભૂત બેરેજ જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારવા માટે ભાળભૂત બેરેજની કામગીરી શરૂ કરવા તથા કલ્પચર યોજના અંતર્ગત ચારસો કરોડની જોગવાઈ કેટલી ચારસો કરોડ સૂક્ષ્મ સિંચાઈની વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ યોજના અમલીકરણ માટે સાતસો પચાસ કરોડ ફાળવવામાં આવ્યા છે રાજ્યમાં માઇક્રો ઇરિગેશન સિસ્ટમનો વ્યાપ વધારવા સાથે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ મારફતે સિંચાઈ કરશે તે ખેડૂત જૂથોને વર્તમાન પીચાવવાના દરમાં પચાસ ટકા રાહત આપવામાં આવશે નર્મદા યોજના વિશે વાત કરીએ તો કચ્છને એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાના આયોજન માટે એક હજારને ચોર્યાસી કરોડ ફાળવવામાં આવ્યા છે નર્મદા યોજનામાં અઢાર સ્થળોએ નાના વીજ મથકો બનાવવા માટે નેવું કરોડ ફાળવવામાં આવ્યા હવે વાત કરીએ શિક્ષણની શિક્ષણ વિભાગ માટે એકત્રીસ હજાર નવસો ને પંચાવન કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેટલી એકત્રીસ હજાર નવસો ને પંચાવન કરોડ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વાત કરીએ તો રાજ્યની શાળાઓ પૈકી પાંચસો શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં સુવિધાઓ સ્માર્ટ ક્લાસરૂમ કોમ્પ્યુટર લેબ રમતગમતની સુવિધાઓ પૂરી પાડવા બસો પચાસ કરોડ ફાળવવામાં આવ્યા છે પ્રાથમિક શાળાઓના નવા સાત હજાર વર્ગખંડોના બાંધકામ માટે છસો પચાસ કરોડ આપ્યા છે શાળાકીય શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને યોજનાઓના ઓનલાઈન રિયલ ટાઈમ મોનિટરિંગ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને વધુ સુદૃઢ બનાવવા માટે એકસો અઠ્યાસી કરોડની જોગવાઈ કરેલી છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એકિડિડેશન કાઉન્સિલ અંતર્ગત શૈક્ષણિક કામગીરી અને સુવિધાઓ માટે પાંચ કરોડ ફાળવ્યા છે મધ્યાહન ભોજન યોજના અને અન્ન સંગમ યોજના અંતર્ગત ધોરણ એકથી આઠના તેતાલીસ લાખ બાળકો માટે નવસો ને એંસી કરોડની જોગવાઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ખાનગી શાળાઓમાં પ્રવેશ મળતા અંદાજે ચાર લાખ બાવીસ હજાર વિદ્યાર્થીઓની ફી યુનિફોર્મ સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા પાંચસો ને પચાસ કરોડની જોગવાઈ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પંદર હજાર વર્ગખંડોમાં છ લાખ બાળકોના ઉપયોગ માટે વર્ચ્યુઅલ ક્લાસરૂમ બનાવવા એકસો પચીસ કરોડ ફાળવવામાં આવ્યા રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં બસો ચાલીસ કસ્તુરબા ગાંધી વિદ્યાલય રેસિડેન્શિયલ હોસ્ટેલ કમ સ્કૂલમાં અભ્યાસ કરતી બાવીસ હજાર કન્યાઓ માટે વિનામૂલ્યે રહેવા તથા ભોજન વ્યવસ્થા માટે પંચ્યાસી કરોડ ફાળવવામાં આવ્યા છે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રો સાથે વિડીયો શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બિલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવી નવી અપડેટ મળતી રહેશે આગળ વાત કરીએ ઘરથી સ્કૂલનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતાં એક પોઈન્ટ પાંચ લાખ કરતાં વધુ બાળકોના પરિવહન માટે છાસઠ કરોડ ફાળવવામાં આવ્યા છે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આશરે એક લાખ બાવીસ હજાર ચારસો ને પચાસ દિવ્યાંગ બાળકો માટે દ્રશ્ય શ્રાવ્ય સાધનો પૂરા પાડવા પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે મિત્રો વિડીયો થોડો લાંબો થશે પરંતુ પૂરેપૂરો વિડિયો જોજો કેમ કે આમાં ગમે ત્યાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે એવા છે અને જે મુખ્ય બાબતો છે તે જ આપણે લીધેલી છે તો ટોટલ બજેટ આપણે આ રીતે જોઈશું અને છેલ્લે તમારી ટેસ્ટ પણ રાખવામાં આવશે તો વિડિયો અંત સુધી જોજો અને અંતમાં ટેસ્ટ આપશો તો તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ છે ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણની આપણે વાત કરીએ તો તેમાં ટેબ્લેટ યોજના અંતર્ગત કોલેજમાં પ્રવેશ મેળવતા અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા બસો કરોડની જોગવાઈ કરેલી છે ટેકનિકલ શિક્ષણ હસ્તકની સંસ્થાઓમાં બાંધકામ તેમજ મરામત માટે એકસો પંચાવન કરોડ ફાળવેલા સરકારી યુનિવર્સિટીઓમાં તથા સરકારી કોલેજોના ભવનોમાં બાંધકામ માટે બસો કરોડ ફાળવેલા યુનિવર્સિટી ખાતે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે શોધ યોજના અંતર્ગત વીસ કરોડ ફાળવવામાં આવ્યા ગુજરાત ટેકનોલોજીના વિવિધ ભવનોના બાંધકામ માટે રૂપિયા પંચોતેર કરોડની ફાળવણી કરવામાં આવી આગળ જોઈએ ટેકનિકલ શિક્ષણ હેઠળની સહકારી ઇજનેરી કોલેજ અને પોલિટેકનિકમાં જરૂરી ભૌતિક સાધનો બાંધકામ અને મરામત માટે ફિફ્ટી નાઇન કરોડ જોગવાઈ સ્ટડી ઇન ગુજરાત કાર્યક્રમ અંતર્ગત દસ કરોડની જોગવાઈ કાછલ મહુવા ડેડિયાપાડા અને ખેરગામ ખાતે હયાત સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવા અને નવી સાત ગ્રાન્ટ ઇન એઇડ વિજ્ઞાન પ્રવાહ કોલેજ શરૂ કરવા બે કરોડની જોગવાઈ ગુજરાત યુનિવર્સિટી ખાતે ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ થશે સાથે એમઓયુ કરી સ્કૂલ ઓફ ડિફેન્સ સ્ટડી શરૂ કરવા માટે સાત કરોડની જોગવાઈ આઈઆઈટી રામ ખાતે ડીઆરડીઓના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે બાર કરોડની જોગવાઈ ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ અંતર્ગત ત્રીસ કરોડ ફાળવ્યા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી અંતર્ગત વીસ કરોડની જોગવાઈ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની વાત કરીએ તો તેમાં અમે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મેળવતા લાખો વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મૂકી છે પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિનામૂલ્યે પૂરા પાડવામાં ઉપરાંત ટ્યુશન ફી ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે જે સહાય માટે નવસો ને પાંત્રીસ કરોડની જોગવાઈ કરેલી છે કેટલી નવસો પાંત્રીસ કરોડ નેક્સ્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે અગિયાર હજાર તેતાલીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે અગિયાર હજાર બસો કરોડ સશક્ત મહિલા સુશોષિત ગુજરાત યોજના માટે બસો કરોડ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના માટે અગિયારસો ને પાંચ કરોડ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે ચારસો પચાસ કરોડ શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર સગર્ભા મહિલાઓની નિયમિત તપાસ બાળકોનું રસીકરણ અને ઇન્દ્રધનુષ કાર્યક્રમના અમલીકરણનો વ્યાપ વધારવા દસ હજાર કરોડની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટરની સેવા પૂરી પાડવા માટે એસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાને વધુ સધન બનાવવા એમબીબીએસની હયાત સીટમાં વધારો કરવા અને ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજો નવસારી રાજપીપળા અને પોરબંદર ખાતે નિર્માણ કરવા એકસો પચીસ કરોડ ફાળવ્યા તો ગુજરાતમાં ત્રણ નવી મેડિકલ કોલેજો આવી રહી છે કઈ કઈ જગ્યાએ નવસારી રાજપીપળા અને પોરબંદરમાં કેટલા રૂપિયા ફાળવા એકસો કરોડ મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પીએસસી ખાતે લોહીના નમૂનાની નિઃશુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા સાત કરોડ ફાળવવામાં આવ્યા એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને સુદૃઢ કરવા નવી એકસો પચાસ એમ્બ્યુલન્સ ખરીદવા સત્યાવીસ કરોડ ફાળવ્યા તો એકસો આઠ એમ્બ્યુલન્સ છે તે નવી એકસો પચાસ ખરીદવામાં આવશે મહિલા અને બાળ વિકાસ મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ત્રણ હજાર પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેટલી જોગવાઈ તો કે ત્રણ હજાર એકસો ને પચાસ કરોડ ત્યારબાદ આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે બાર હજાર અને છ હજાર તેમજ પોતાના કાર્યક્રમની તમામ આંગણવાડી સુશોષિત કરનાર પ્રત્યેક આશા વર્કર અને એએનએમને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર અંતર્ગત બાર હજારનો પુરસ્કાર આપવામાં આવશે જેના માટે આઠ કરોડ ફાળવવામાં આવ્યા પુરસ્કાર કેટલાનો આપશે બાર હજારનો શહેરી વિસ્તારમાં પાંચસો આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે પાંત્રીસ કરોડ ફાળવવામાં આવ્યા સુરેન્દ્રનગર જિલ્લાના પંદરસો જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મિની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના હેઠળ અંદાજીત પાંચ લાખ વિદ્યાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે પાંચસો કરોડની જોગવાઈ વ્હાલી દીકરી યોજના માટે પચાસ કરોડની જોગવાઈ એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન અંતર્ગત બહેનો અને દીકરીઓને કાઉન્સિલિંગ કરવા બાર કરોડની જોગવાઈ હવે વાત કરીએ આપણે દૂધ સંજીવની યોજના આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા ત્રણસો અને ત્રણસો બેતાલીસ કરોડની જોગવાઈ ત્યારબાદ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે અગિયાર હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં એક મિનિટ યસ પાણી પુરવઠા વિભાગ માટે આપણે વાત કરીએ થોડા પાછળ ગયા આગળ આવી જઈએ પાણી પુરવઠા વિભાગ માટે ચાર હજાર સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે સત્તર લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાના પાણી પૂરું પાડવા સાતસો ને ચોવીસ કરોડની જોગવાઈ ત્યારબાદ સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા ત્રણ વર્ષ માટે નવ હજાર ત્રણસો કરોડની જોગવાઈ નલસે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવા એક હજાર કરોડની જોગવાઈ આદિજાતિ વિસ્તારના મહીસાગર મહીસાગર અરવલ્લી તાપી પંચમહાલ દાહોદ અને નર્મદા જિલ્લામાં પાણી પુરવઠા યોજના અંતર્ગત આઠસો પચાસ કરોડની જોગવાઈ પાણીની પાઇપલાઈન માટે નાવડા બોટાદ ગઢડા ચાવંડ બુધેલ બોરાડ ચાવડ ધરો ભેંસાણ અને ચાવંડ લાઠી બલ્બ પાઇપલાઇન માટે પાંચસો કરોડની જોગવાઈ ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના શેવાડાના ગામોમાં જળ સલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી દ્વારકા ગીર સોમનાથ ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં ડિસેલિનેશન પ્લાન્ટ માટે બે વર્ષ દરમિયાન એક હજારને એંસી કરોડની જોગવાઈ રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નીતિ અંતર્ગત વડોદરા જામનગર ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુનઃ ઉપયોગની યોજના માટે સો કરોડની જોગવાઈ કરેલી છે ગાંધીનગર શહેરમાં ચોવીસ કલાક પાણી વિતરણ માટે બસ્સો કરોડની જોગવાઈ ત્યારબાદ સામાજિક ન્યાય અને અધિકારિતા માટે આપણે વાત કરીએ તો તેના માટે કુલ ચાર હજાર ત્રણસો એકવીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે કેટલી ચાર હજાર ત્રણસો એકવીસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિકસિત જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે આડત્રીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતાં અંદાજે સાત લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા પાંચસોને પંચોતેર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અનુસૂચિત જાતિના ખાનગી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ એકથી આઠના કુમારો અને ધોરણ એકથી પાંચ ધોરણની કન્યાઓને પાંચસો તથા ધોરણ છથી આઠની કન્યાઓને સાતસો પચાસ શિષ્યવૃત્તિ માટે તેમજ તમામ વિદ્યાર્થીઓ માટે છસો ગણવેશ સહાય કરવામાં આવશે જેની માટે તેર કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે માસિક બારસો રૂપિયા સહાય આપવામાં આવે છે તે વધારી હવે પંદરસો કરવામાં આવશે જે માટે એકવીસ કરોડની જોગવાઈ કરેલી છે તો એવું પૂછવામાં આવે પહેલાં કેટલી હતી બારસો હવે કેટલી વધારીને કરવામાં આવી છે તો પંદરસો છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ માટે માસિક સહાય અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે બૂટ મોજા પેટે ની સહાયમાં બસોમાં વધારો કરીને ચારસો કરવામાં આવી તો પહેલાં બસો રૂપિયાથી હવે કેટલી કરવામાં આવી ચારસો ધોરણ નવમાં અભ્યાસ કરતી વિકસતી જાતિના અંદાજે એક સાઠ લાખ કન્યાઓ અને અનુસૂચિત જાતિની બાવીસ હજાર પાંચસો કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા એંસી કરોડની જોગવાઈ કેટલી એંસી કરોડ સમૂહ લગ્નોને પ્રોત્સાહન મળે તે માટે સાત ફેરા સમૂહ લગ્ન યોજના હવે સંસ્થાઓને યુગલ દીઠ ત્રણ હજાર તથા યુગલોને બાર હજાર સહાય આપવામાં આવશે જે માટે કુલ નવ કરોડની સહાય કરવામાં આવી છે ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના અંતર્ગત હજાર યુગલોને દસ કરોડની જોગવાઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ અંતર્ગત વિકસતી જાતિના સોળ હજાર ત્રીસ લાભાર્થીઓને આંબેડકર આવાસ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના ઓગણ બે હજાર નવસો લાભાર્થીઓને મકાન બાંધવા પ્રતિ લાભાર્થી એક પોઈન્ટ વીસ લાખ સુધીની સહાય આપવા એકસો બેતાલીસ કરોડની જોગવાઈ અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિકાસ માટે કાર્યરત કુલ આઠ નિગમોને રાજ્ય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે સો કરોડની જોગવાઈ બોટાદ ખાતે ડોક્ટર આંબેડકર ભવન બાંધવા બે કરોડની જોગવાઈ ડોક્ટર આંબેડકર ભવન ક્યાં બાંધવામાં આવશે બોટાદમાં કેટલી જોગવાઈ બે કરોડની લઘુમતી સમુદાયના વિકાસ માટે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ આરોગ્ય અને કૌશલ્ય વિકાસ માટે લઘુમતી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા માટે પચાસ કરોડની જોગવાઈ નેક્સ્ટ સામાજિક ન્યાય અને અધિકારિકતા સમાજ સુરક્ષા માટે આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુલ સાતસો ને ત્રેપન કરોડ ફાળવવામાં આવ્યા વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂપિયા પંદરસોથી વધારી બે હજાર એકસો ને કરવામાં આવી તો ખાસ યાદ રાખવું પંદરસોથી વધારી કેટલી કરવામાં આવી બે હજાર એકસો સાઠ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂપિયા સાતસો પચાસની સહાય આપવામાં આવે છે જેમાં હવે પંચોતેર વર્ષ કે તેથી વધુ તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂપિયા એક હજાર પેન્શન આપવામાં આવશે જે માટે કુલ એકસો ને સત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે હાલમાં એંસી ટકા કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક છસો સહાય આપવામાં આવે છે જેમાં વધારો કરી હજારની સહાય આપવામાં આવશે તો છસો હતા કેટલા કરવામાં આવ્યા હજાર પાલક માતા પિતા યોજના અંતર્ગત અઢાર હજાર બસો લાભાર્થીઓને પચાસ કરોડની જોગવાઈ રાષ્ટ્રીય કુટુંબ સહાય અંતર્ગત પરિવારના મુખ્ય વ્યક્તિનું કુદરતી કે આકસ્મિક અવસાન થાય તેવા સંજોગોમાં વીસ હજાર સહાય આપવામાં આવે છે જેના માટે વીસ કરોડની જોગવાઈ દિવ્યાંગ સાધન સહાય યોજના અંતર્ગત સ્વરોજગારી માટેના સાધનો માટે વીસ હજારની મર્યાદામાં સહાય આપવા ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે કેટલા કરોડ ચૌદ કરોડ જૂનાગઢ અને રાજકોટ ખાતે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન માટે છ કરોડની જોગવાઈ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મુકાયેલી શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજના માટે પાંચસો કરોડની જોગવાઈ આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિદ્યાર્થીઓને ભોજન પેટે માસિક રૂપિયા બારસો સહાય આપવામાં આવે છે તે વધારીને હવે પંદરસો કરવામાં આવી છે તો યાદ રાખવું બારસોમાંથી પંદરસો કરેલા છે આદિજાતિ વિકાસ આદિજાતિ વિકાસ વિભાગ માટે બે હજાર છસો ને પંચોતેર કરોડની જોગવાઈ કરેલી છે વનબંધુ કલ્યાણ યોજનાથી આદિજાતિ વિસ્તારના લોકોના જીવનમાં સુધારા માટે ચૌદ હજાર એકસો ને છ કરોડની જોગવાઈ ત્યારબાદ સાતસોને પાસાઠ જેટલી આશ્રમ શાળાઓ આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના અંદાજીત એક લાખ પાંત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓની સુવિધાઓ માટે ત્રણસો અને ચુમ્મોતેર કરોડની જોગવાઈ બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિઓનો લાભ આપવા ત્રણસો ને ઓગણસી કરોડની જોગવાઈ અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્રદીઠ માસિક પંદરસોથી વધારો કરીને એકવીસો ને નિભાવ ખર્ચ આપવા માટે ત્રણસો ને સાડત્રીસ કરોડની જોગવાઈ તો પંદરસોથી વધારીને કેટલા કરવામાં આવ્યા બે હજાર એકસો ને અનુસૂચિત જનજાતિના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના ભોજન બિલ પેટે માસિક રૂપિયા બારસોની સહાયની જગ્યાએ વધારીને પંદરસો આપવા ત્રીસ કરોડની જોગવાઈ પ્રી ના કુલ પંદર લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા એકસો ને તેતાલીસ કરોડની જોગવાઈ એક હજાર છેતાલીસ સરકારી કુમાર કન્યા છાત્રાલયોની રહેવા જમવાની સુવિધાઓ માટે એકસો ત્રણ કરોડ ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા બાર લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે પંચોતેર કરોડ સરકારી કુમાર છાત્રાલયોના બાંધકામ અને મરામત માટે એકતાલીસ કરોડ આદિજાતિ વિસ્તારમાં ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળાઓના મરામત માટે પચાસ કરોડ એટી નાઇન આશ્રમશાળાઓ અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં ક્રમિક વિકાસ માટે નવ કરોડ જ્યારે કુમાર અને કન્યાઓ માટે નવી છાત્રાલયો બનાવવા માટે ત્રણ કરોડની જોગવાઈ કરેલી છે ધોરણ નવમાં અભ્યાસ કરતી અંદાજે પચાસ હજાર વિદ્યાર્થીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા ઓગણીસ કરોડ ત્યારબાદ સમરસ છાત્રાલયો માટે બાવીસ કરોડ રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે વીસ કરોડ ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત અંદાજે તેરસો જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા અગિયાર કરોડ ટીબી કેન્સર રક્તપિત અને સિકલ સેલ એનિમિયા જેવા રોગો માટે મફત તબીબી સહાય માટે દસ કરોડ હળપતિઓ અને આદિમ આદિમ જૂથોને છ પાયાની સુવિધાઓ પૂરી પાડવા સીસીડી પ્રોજેક્ટ હેઠળ ત્રેસઠ કરોડ માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે બાર હજાર જેટલા વિદ્યાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા માટે પંદર કરોડ રાજ્યના પૂર્વપટ્ટી વિસ્તારના અન્ય રાજ્યો સાથે સંકળાયેલા આદિવાસી ગામોના લોકોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે સાઠ કરોડની જોગવાઈ આદિજાતિ ખેડૂતોની આવકમાં વધારો થાય અને જીવનધોરણ ઊંચું લાવવા માટે વાડી પ્રોજેક્ટ અંતર્ગત આદિજાતિના તમામ જિલ્લાઓમાં વ્યાપ વધારવા અગિયાર કરોડની જોગવાઈ આદિજાતિ લોકોને બેંક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ છ ટકાના દરે વ્યાજ સહાય આપવા માટે બે કરોડની જોગવાઈ આદિજાતિના વિદ્યાર્થીઓને મધમાખી ઉછેર માટે મધ કલેક્શન અને પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના માટે સહાય આપવા એક કરોડની જોગવાઈ કરેલી છે મિત્રો વિડીયો ખૂબ લાંબો થઈ રહ્યો છે તો વિડિયોને આપણે અહીં સ્ટોપ કરી અને પાર્ટ વન બનાવી લીધો આ અને પછી પાર્ટ ટુની અંદર પંચાયત અને ગ્રામ વિકાસ અને એવા ઘણા બધા ટોપિક અને ઘણા બધા મુદ્દાઓ છે જે આપણે આવનાર બીજા વિડીયોની અંદર પાર્ટ ટુની અંદર ચર્ચા કરીશું તો આજના વિડીયોમાં આપણે અહીં અંત લાવીશું જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને અપડેટ મળતી રહેશે અને નવા નવા વિડીયો મળતા રહેશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો